ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર એક સમ્ય સંખ્યાઓ વિશે દાખલાઓનો અભ્યાસ કરીએ મિત્રો એમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બે એમાં એક્ઝામ્પલ નંબર એક નીચે આપેલી સંખ્યાઓનો સંખ્યા રેખા પર નિરૂપણ કરો મિત્રો સંખ્યા રેખા વિશે આપણે સાતમા અને છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છીએ સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યાઓ શૂન્ય અને ધન સંખ્યાઓ આવેલી હોય છે સંખ્યા રેખા ઉપર જમણી બાજુથી ડાબી બાજુ જતા જઈએ એમ એમ ક્રમશઃ સંખ્યાઓ નાની થતી જાય છે અને ડાબી બાજુથી જમણી બાજુ જતા જઈએ એમ એમ સંખ્યાઓ ક્રમશઃ મોટી થતી જાય છે અહીં આગળ આપણે સાત ચતુર્થાંશ નું નિરૂપણ સંખ્યા રેખા પર કરવાનું છે સાત ચતુર્થાંશ નો મતલબ થાય સાત ભાગ્યા ચાર સાતને ચાર વડે ભાગવામાં આવે તો ભાગફળ આપણને કેટલું મળે એક મળે અને શેષ ત્રણ મળે છે એટલે આપણે સાત ચતુર્થાંશને મિશ્ર અપૂર્ણાંકમાં લખીએ તો એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ લખી શકાય હવે સાત ચતુર્થાંશ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે એનો મતલબ એવો થયો કે એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ને ચતુર્થાંશ થોડા કંઈક વધારે છે હવે એક કરતા વધારે હોય તો આ જે એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ છે એ કઈ સંખ્યાઓની વચ્ચે આવે એક અને બે સંખ્યા રેખા ઉપર એક અને બે ની વચ્ચે આવે એટલે આપણે કહી શકીએ કે એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એ સંખ્યા રેખા પર એક અને બે ની વચ્ચે આવેલું બિંદુ છે અથવા આવેલી સંખ્યા છે હવે એક અને બે ની વચ્ચે તો આવ્યું છે પણ એક્ઝેક્ટ સંખ્યા રેખા પર કઈ જગ્યા આવ્યું છે તો તમે જુઓ અહીં આગળ ત્રણ ચતુર્થાંશ છે ત્રણ ચતુર્થાંશ નો મતલબ શું થાય કોઈ પણ એક સંખ્યાના એક સરખા ચાર ભાગમાંથી ત્રણ ભાગ એટલે એક અને બે ની વચ્ચે આપણે એક સરખા કેટલા ભાગ કરીએ ચાર ભાગ કરીએ એક અને બે ની વચ્ચે એક સરખા ચાર ભાગ કરીએ જો હું અહીં આગળ એક સંખ્યા રેખા તમને બતાવી છે આ સંખ્યા રેખાને આપણે એલ કહીએ તો આ બિંદુ અહીં આગળ આ એક અને આ બે આ બે સંખ્યાઓ દર્શાવેલી છે હવે એની અંદર એક સરખા ચાર ભાગ એટલે એક ભાગ બે ભાગ ત્રણ ભાગ અને ચાર ભાગ એટલે પહેલું જે બિંદુ અહીં છે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ આ એક પૂર્ણાંક બે ચતુર્થાંશ એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ અને બે છે એટલે એક પૂર્ણાંક ચાર ચતુર્થાંશ એટલે કે બે થઈ ગયા હવે આપણે એક પૂર્ણાંક ત્રણ દર્શાવવાના છે એટલે એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ છે તો આ રહ્યા એને આપણે બિંદુ એ વડે દર્શાવેલો છે એટલે બિંદુ એ એ એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એટલે કે આ જે સાત ચતુર્થાંશ છે એનું નિરૂપણ કરે છે મિત્રો એના પછી આપણે બીજું જોઈએ કે માઇનસ પાંચ છષ્ટમાંંશ ને સંખ્યા રેખા પર દર્શાવવાના છે હવે આ સંખ્યા કેવી છે ઋણ સંખ્યા છે એટલે આપણે પહેલા વિચાર કરી લેવાનું કે ઋણ સંખ્યાઓ શૂન્યની ડાબી બાજુએ આવે હવે ઋણ પાંચના છેદમાં છ છે એટલે પાંચ ભાગ્યા છ કરીએ ઋણ પાંચ ભાગ્યા છ કરીએ તો શૂન્ય પોઈન્ટ કરીને કંઈક જવાબ આવે ખ્યાલ આવી ગયો તમને શૂન્ય પૂર્ણાંક પછી સમથિંગ જવાબ આવે એટલે શૂન્ય અને ઋણ એકની ની વચ્ચે આ સંખ્યા આવશે હવે ઋણ પાંચ એ સંખ્યા રેખા પર શૂન્ય અને ઋણ એકની ની વચ્ચે આવેલું છે હવે ઋણ એક અને શૂન્ય વચ્ચે તો આવેલું છે પણ કઈ જગ્યા આવેલું છે તો જુઓ નીચે છેદમાં માં છ છે એટલે શૂન્ય અને ઋણ એક વચ્ચે એક સરખા છ ભાગ કરીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ ભાગ કરવામાં આવે કેટલા ભાગ કરવામાં આવે છ ભાગ કરવામાં આવે એટલે જે અહીંયા આગળ બિંદુ દર્શાવેલા છે એમાં ઋણ એક છષ્ટમાંશ પછી ઋણ બે છષ્ઠમાંશ પછી ઋણ ત્રણ છષ્ટમાંશ ઋણ ચાર છષ્ટમાંષ્ટમાં અને ઋણ છ એક થઈ જાય તો આ રીતે દર્શાવવાના એમાં ઋણ પાંચ છષ્ટમાં બિંદુ બતાવે ત્યાં છે એટલે આપણે એમ કહી શકીએ કે બિંદુ બી એ ઋણ પાંચ છષ્ટમાંંશનું નિરૂપણ કરે છે મિત્રો હવે એક્ઝામ્પલ નંબર બે જોઈએ કે સંખ્યાઓ ઋણ અગિયાર ઋણ પાંચ અગિયાર સંખ્યાઓ કઈ છે ઋણ બે અગિયાર પછી ઋણ પાંચ અગિયાર ઋણ નવ અગિયાર અંશ ને સંખ્યા રેખા પર દર્શાવે છે હવે જો યાદ રાખો કે સંખ્યા રેખા ઉપર ઋણ બે અગિયાર ઋણ પાંચ અગિયાર અને ઋણ નવ અગિયાર દર્શાવવા માટે સંખ્યા રેખા ઉપર જીરોની ડાબી બાજુએ એક અગિયાર અંશ જેટલા સરખા અંતરના સરખા અગિયાર ટપકા કરીશું

આપણે ચિહ્નને વાત કરીએ તો છેદ એ મોટી સંખ્યા છે એટલે શું થશે તો કે શૂન્ય અને ઋણ એકની વચ્ચે આ સંખ્યાઓ આવશે અહીં આગળ સંખ્યા રેખા ઉપર જીરોની ડાબી બાજુએ એક અગિયાર જેટલા સરખા અંતરના સરખા અગિયાર ટપકા મૂકીએ તો બીજું જે ટપકું છે એ બે ઋણ બે અગિયાર આ રહ્યું જુઓ

कितला खाना बरा जुवो बाकरया 1 2 3 4 5 6 7 8 9 10 ते 11 एक सरका केला भाग करया 11 भाग करया એટલે શૂન્ય પછીનો જે પહેલું બિંદુ છે ટપકુ છે તે ઋણ 1 11 ઓસ પછી ઋણ 2 11 ઓસ ઋણ 3 11 ઓસ ઋણ 4 11 ઓસ ઋણ 5 11 ઓસ ઋણ 6 11 ઓસ ઋણ 7 11 ઓસ ઋણ 8 11 ઓસ ઋણ નવ અગિયાર અંશ ઋણ દસ અગિયાર અંશ અને ઋણ અગિયાર અગિયાર અંશે મૂકીએ એટલે એક થઈ જાય ઋણ એક થઈ જાય એટલે અહીં આગળ જે આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ ઋણ બે અગિયાર અંશ તો અહીં આગળ એ બિંદુ એ ઋણ બે અગિયાર અંશ દર્શાવે છે પછી ઋણ પાંચ અગિયાર અંશ તો બી બિંદુ એ ઋણ પાંચ અગિયાર અંશ દર્શાવે છે અને ઋણ નવ અગિયાર અંશ એટલે બિંદુ સી એ ઋણ નવ અગિયારાંશ દર્શાવે છે આ રીતે મિત્રો અહીં આગળ આપણે આ બિંદુઓને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ આજે આપણે આટલે સુધી જોઈએ છે હવે પછીના નેક્સ્ટ ક્લાસમાં આના વિશે આગળ જોઈશું મિત્રો આની પ્રેક્ટિસ તમે દરરોજ કરતા રહેજો